के इस प्रसारण में आपका स्वागत है। मैं हूं डॉक्टर चौधरी और आप देख रहे हैं डीटीवी न्यूज, खबर वही जो हो सही। समाचारों के इस प्रवाह में आगे बढ़ने से पहले देखते हैं खबरें फटाफट यानी कि शॉर्टकट। दाहोद के प्राइवेट अस्पताल में माता तथा बच्ची के इलाज के चलते हुई मौत का मामला गरमाया, परिजनों ने किया हल्ला बोल। दाहोद के अन्य प्राइवेट अस्पताल में इलाज के चलते 5 दिवसीय बच्ची की मौत का मामला गरमाया, परिजनों ने किया हंगामा। एशियन गेम्स में भारत का प्रतिनिधित्व कर दाहोद लौटी सरिता सिंह का रेल परिवार ने किया गर्मजोशी पूर्वक स्वागत। अग्रसेन जयंती के चलते अग्रवाल समाज द्वारा हुए सांस्कृतिक कार्यक्रम व निकाली शोभा यात्रा। और जीपी धान का संचालित शाला तथा कॉलेज ने संयुक्त रूप से किया गरबा महोत्सव का आयोजन। समाचारों के इस प्रभाव में सबसे पहले बात करते हैं दाहोद के अस्पताल में घटी घटनाओं की। इलाज के चलते महिला तथा बच्ची दोनों ही की मौत का मामला गरमाया, परिजनों ने किया हल्ला बोल। दाहोद के गोदी रोड स्थित न्यू लाइफ हॉस्पिटल में महिला तथा बच्ची की मौत को लेकर हुआ हंगामा। सूत्रों से मिली जानकारी के अनुसार महिला गर्भावस्था के दौरान नियमित रूप से न्यू लाइफ हॉस्पिटल में जांच पड़ताल के लिए जाया करती थी। डॉक्टर के मतानुसार महिला जांच पड़ताल के बाद ठीक ठाक बताई जा रही थी। अचानक महिला को प्रसव पीड़ा होने पर महिला को तत्काल अस्पताल ले जाया गया। डॉक्टर ने उसकी जांच पड़ताल भी की और डॉक्टर ने कहा कि महिला की तबीयत ठीक ठाक है। कुछ देर बाद महिला को अधिक प्रसव पीड़ा होने पर डॉक्टर द्वारा तत्काल महिला को ऑपरेशन थिएटर में ले जाया गया, जहां किन्हीं कारणों से महिला तथा बच्ची की हुई मौत। इस मामले को लेकर महिला के परिजनों में रोष देखा गया और परिजनों ने अस्पताल परिसर में किया हल्ला बोल। परिजनों की अगर माने तो उनका कहना और मानना है कि इस पूरे मामले में डॉक्टर की सरासर बेदरकारी है। आइए जानते हैं परिजनों का क्या कहना है। બોલો કે એટલા મહિનાથી દવા ચાલે છે, બધું બરાબર હતું, અત્યારે આજ સુધી બરાબર જ હતું બધું, અને આજે ડિલિવરી કરાવવા માટે લાયા ત્યારે આ લોકો 12 વાગ્યા અમે લઈને આવ્યા હતા, તો નોર્મલ ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરીને આ લોકો રોકી રાખી, અને પછી છેલ્લે જ્યારે ના થઈ તો પછી કે હવે સીઝર કરવું પડશે, અને પછી સીઝર કરવા લઈ ગયા ને અડધો કલાકમાં તો બેબી, પહેલાં તો બેબીને લાયા બહાર, બાળક મરી ગયું છે, બાળક મરી ગયું છે, પછી દરવાજો બંધ જ કરી, પછી દરવાજો બંધ કરી, તો પછી બેબીને પછી પેલા એમના બેન છે એમને અંદર બોલાયા કે અમે ઉઠાડીએ છીએ ને તો ઉઠતી નથી, કે તમે ઉઠાડીને દેખો ને, પછી શું થયું? દરવાજા બંધ જ કર્યો, દરવાજો બંધ કરી દીધો પછી સાહેબ। હાલ બંનેની શું પરિસ્થિતિ છે? છોકરીને પેલા બહાર કાઢી, અમને મરી ગઈ એમ કરીને, તો તે સમયે પણ એ લોકો કહી શકતા હતા ને કે અમને ભી આવું થયું, એમ કશું નહીં કીધું। પોલીસે જાણ પણ કરી, એ લોકોએ જ કર્યું। પ્રાપ્ત જાણકારી અનુસાર જબ સબ કુછ ઠીક ઠાક થા તો મહિલા કો ઓપરેશન થિયેટર મેં લે જાને કે બાદ મહિલા તથા બચ્ચી કી અચાનક મોત કઈ સવાલ ખડે કરતી હૈ। હમને ઇસ સંબંધ મેં ડોક્ટર સે સીધી બાત કી, આઈએ જાનતે હૈ ઉનકા ક્યા કહેના હૈ। યોગ્ય સારવાર આપવા છતાં બાળક તથા
માતાને બચાવી ન શક્યા અને તેના કારણો જાણવા માટે પોલીસ કાર્યવાહી કરે છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે પછી આગળ. જે સર, જ્યારે પેશન્ટ આવ્યું ડિલિવરી માટે ત્યારે શું સિચ્યુએશન હતી? એ હું આજની પરિસ્થિતિ તો પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લેતા પેશન્ટને ખેંચ આવી ગઈ, એના લીધે એને તકલીફ થઈ છે. મામલે કી ગંભીરતા કો દેખ તત્કાલ પોલીસ કો ઘટના સ્થળ પર બુલાયા ગયા. પોલીસ ને પરિસ્થિતિ કો નિયંત્રણ મે લિયા. મહિલા તથા બચ્ચી કે મૃત દેહ કો પોસ્ટમોર્ટમ કે લિયે સરકારી અસ્પતાલ લે જાયા ગયા ઓર પોલીસ દ્વારા અગ્રિમ કાર્યવાહી લી ગઈ હાથ મે. ગઈકાલે ન્યૂ લાઈફ હોસ્પિટલમાં જશોદાબેન આમલિયાનું ડિલિવરીની સારવાર દરમિયાન મરણ થયેલું અને એમનું બાળક પણ મૃત જન્મેલું, જે અનુસંધાને એમના ઘરવાળાઓએ સગાઓએ આક્ષેપ કરેલો અને એ બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ઈડી દાખલ કરી એનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દાહોદ કે એક ઓર અસ્પતાલ મે ઇલાજ કે ચલતે 5 દિવસીય બચ્ચી કી હોય મોત કા મામલા ગરમાયા. પરિજનો ને કિયા હલ્લાબોલ. પ્રાપ્ત જાણકારી કે અનુસાર એક 5 દિવસીય બચ્ચી કી તબિયત બિગડ જાને પર ઉસે તત્કાલ ઇલાજ કે લિયે દાહોદ કે કિલ્લોલ હોસ્પિટલ મે દાખલ કરવાયા ગયા. ડોક્ટર ને બચ્ચી કી જાંચ પડતાલ કી ઓર અપને અસ્પતાલ મે બચ્ચી કો દાખલ કિયા ઓર ઉસકા ઇલાજ ભી શરૂ કર દિયા થા. કિંતુ અગલે દિન બચ્ચી કી હાલત જ્યાદા ખરાબ હો જાને પર સાથ હી અસ્પતાલ મે અતિરિક્ત સુવિધા ન હોને કી વજહ સે અતિરિક્ત ઇલાજ હેતુ બચ્ચી કો દાહોદ કે ઝાયડસ અસ્પતાલ ભેજા ગયા. દોરાન બચ્ચી કી હુઈ મોત સે પરિજનો મે દેખા ગયા રોષ ઓર પરિજનો ને કિયા હલ્લા બોલ. પરિજનો કી માને તો ઉનકા કહેના હૈ કે ઇસ મામલે મે ડોક્ટર કી સરાસર બેદરકારી હૈ. ઇસી બાત પર મામલા ગરમા ગયા ઓર પરિસ્થિતિ નિયંત્રણ કે બહાર આ ગઈ. મામલે કી જાણકારી મિલતે હી પોલીસ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી ઓર બચ્ચી કે મૃતદેહ કો પોસ્ટમોર્ટમ કે લિયે કરવાયા રવાના ઓર અગ્રિમ કાર્યવાહી પોલીસ દ્વારા લી ગઈ હાથ મે. અભી હાલ હી મે સંપન્ન હુએ એશિયન ગેમ મે ભારત કા પ્રતિનિધિત્વ કરને વાલી દાહોદ કી સરિતા સિંહ જબ દાહોદ પહોંચી તો રેલ પરિવાર ને ગર્મજોશી પૂર્વક કિયા સરિતા સિંહ કા સ્વાગત. અભી હાલ હી મે જકાર્તા ઇન્ડોનેશિયા મે એશિયન ગેમ્સ કા હુઆ થા આયોજન, જિસમે હેમર થ્રો ઇવેન્ટ્સ મે દાહોદ રેલ કારખાના મે કાર્યાલય અધિક્ષક પદ પર સેવારત સરિતા સિંઘ ને ભારત દેશ કા પ્રતિનિધિત્વ કિયા થા, જો બેશક રેલ પરિવાર સહિત દાહોદ ભર કે લિયે ગૌરવ કી બાત કહી જા સકતી હૈ. સરિતા સિંઘ કો મેડલ વુમન ભી કહા જા સકતા હૈ, ક્યોંકિ અબ તક રાષ્ટ્રીય સ્તર પર સરિતા ને કઈ કીર્તિમાન બનાએ હૈ ઓર ઢેરો મેડલ જીતે હૈ. ઇતના હી નહીં, સબસે દૂર હેમર થ્રો કરને કા કીર્તિમાન ભી ભારત મે સરિતા કે નામ પર હી હૈ. સો એશિયન ગેમ મે ભી સભી કી નિગાહેં સરિતા સિંઘ વ મેડલ પર બેશક થી, કિંતુ દુર્ભાગ્યવશ સરિતા સિંઘ ચૂકી વ મેડલ પ્રાપ્ત ન કર સકી. કિંતુ 5વે પાયદાન પર રહેકર દાહોદ ઓર દેશ કા ગૌરવ સરિતા સિંઘ ને બેશક બઢાયા. સરિતા કે સ્વદેશ લોટને પર જબ દાહોદ પધારી તો મુખ્ય કારખાના પ્રબંધક એન ડી શકેવાર કી અધ્યક્ષતા તથા રેલવે કે આલા અધિકારી વ રેલ પરિવાર દ્વારા ગરમજોશી પૂર્વક સરિતા સિંઘ કા કિયા ગયા સ્વાગત. આઈએ જાનતે હૈ સરિતા સિંઘ કા ઇસ એશિયન ગેમ સંબંધી અનુભવ ક્યા કહેતા હૈ. મેં અભી એશિયન ગેમ્સ ખેલને ગઈ થી જકાર્તા, જો ઇન્ડોનેશિયા મેં હૈ, વહાં પર મેરી 5th પોઝિશન રહી. કિસી કારણત મેં અચ્છા નહીં કર પાઈ, અપના બેસ્ટ નહીં કર પાઈ. વૈસે મેરા બેસ્ટ
65.25 है, मैंने इंडिया रिकॉर्ड किया था। वहाँ पर जगार्ता में था बहुत अच्छा, मगर वहाँ पर मैं 2-3 दिन पहले जाती तो मेरे को ज़्यादा बेनिफिट होता है। ऐसे कहते हैं कि वहाँ के वेदर में मैं कन्वर्ट नहीं हो पाई, इसलिए मैं थोड़ा चूक गई हूँ और शायद मेरे नसीब में भी नहीं था, ऐसा भी कह सकते हैं। पर जितना मैं प्रैक्टिस में बहुत अच्छा कर रही थी, मैंने बहुत मेहनत की इस कॉम्पिटिशन के लिए, मैं ज़्यादा अच्छा नहीं कर पाई। मेरे को बहुत दुख है, मैं मेडल से रह गई हूँ। अभी इंडिया का रिकॉर्ड क्या है और किसके नाम है? इंडिया का रिकॉर्ड मेरे ही नाम है, 65.25 मीटर का, और मेरे ही नाम है। मेरा नाम सरिता सिंह है और देखो अगले एशियन गेम्स और कॉमनवेल्थ में मैं बहुत अच्छा करूँगी, मैं उसी की तैयारी करने में लगी हूँ। और मैं चाहती हूँ कि मैं अगले एशियन गेम्स और कॉमनवेल्थ में जो 2022 में होंगे, मैं उसमें मेडल लेके ही आऊँ। मैं सब लोगों की मेरे साथ दुआएं हैं, तो मैं चाहती हूँ कि मैं बहुत अच्छा करूँगा इसमें। अनास तथा कंसुगी के बीच रेलवे की ट्रेन पर हो रहे पत्थर मारे के चलते आरपीएफ स्टाफ ने दिखाई गांधीगिरी। दाहोद के अनास तथा गोधरा के कंसुगी के बीच अक्सर ट्रेनों पर पत्थर मारे की घटनाओं से रेलवे तंत्र हुआ था परेशान, जिसके चलते आरपीएफ स्टाफ आया हरकत में, जिसके चलते दाहोद आरपीएफ ने दिखाई गांधीगिरी। जी हां, सूत्रों से मिली जानकारी के अनुसार आरपीएफ स्टाफ द्वारा अनास से कंसुदी के बीच जहां जहां पर पत्थर मारे की घटनाएं बनती थी, वहां लोगों से जनसंपर्क किया गया, लोगों को समझाया बुझाया गया कि इस तरह की घटनाओं को अंजाम नहीं देना चाहिए, और अगर कोई इस तरह की घटना को अंजाम देता है तो तत्काल 182 नंबर पर इसकी जानकारी आरपीएफ विभाग को देनी चाहिए। जिसके चलते इस तरह ट्रेन पर होने वाले पत्थर मारे की घटना पर रोक लग सके। जालत के तालुका पंचायत सदस्य पद के चुनाव अभी हाल ही में हुए संपन्न, और इस बार भी कांग्रेस की हुई जीत। 11 जालत तालुका पंचायत सदस्य पद के लिए गत वर्ष हुए चुनाव में कांग्रेस तरफी भरत भाई बिलवाल की हुई थी जीत, किंतु अकस्मात में भरत भाई की मौत हो जाने पर सदस्य पद का यह स्थान रिक्त पड़ा था, जिसके चलते अभी हाल ही में दोबारा यहां पर चुनाव करवाए गए। इस बार भरत भाई की पत्नी रेमाबेन भरत भाई बिलवाल ने कांग्रेस तरफी अपनी सदस्यता दर्ज करवाई थी। चुनाव के चलते रेमाबेन भरत भाई बिलवाल की हुई जीत। कुल मिलाकर पुख्ता पुलिस इंतजाम के बीच ये चुनावी प्रक्रिया हुई शांतिपूर्ण वातावरण में संपन्न। अग्रसेन जयंती के चलते अग्रवाल समाज द्वारा विभिन्न सांस्कृतिक कार्यक्रम हुए, साथ ही निकाली गई एक शोभा यात्रा। Yeah।
एक ही बात करेंगे। दोस्तों, डीटीवी न्यूज के प्रसारण को देखने के लिए जीटीपीएल पर 871 लगाएं और हमारे साथ बने रहें। आज के लिए इतना ही। अगले प्रसारण पर नई नई जानकारियों के साथ दोबारा आपसे मुलाकात होगी। तब तक के लिए डॉक्टर चौधरी को दीजिए इजाजत। नमस्कार। We'll be right back.